પાભરના ઉછણવાડા ગામના પૌરાણિક ગંગેશ્વર મહાદેવનું મહત્વ છે, આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ માં ન્યૂઝના માધ્યમથી. ગંગેશ્વર મહાદેવ કી, ગંગા માતા કી. આજે ઉછણવાડા ગ્રામ પાભરથી 7 કિલોમીટર દૂર આવેલું છે અને ગંગેશ્વર મહાદેવનો ઇતિહાસ કે જ્યારે ગોવાળ ગાયો લઈને ચરાવવા માટે જતો હતો એ ટાઈમની અંદર એક ગાય આવી અને અહીંયા જે વૃક્ષોની ઝાડી હતી ઝાડીમાં સુપાઈ જતી હતી. એ પછી ગધાણીએ ઠપકો આપ્યો કે મારી ગાય તો દોઈ લેશે. એના પછી ગોવાળ ગાયની પાછળ આવ્યો અને પાછળ આવ્યો એટલે ગાય જે વૃક્ષોની ઝાડીમાં પ્રવેશ કર્યો અને ગોવાળે પણ પ્રવેશ કર્યો તો દૂધ જ્યારે વરસવા માંડ્યું ગોવાળને ગાય બધા ઘેર આવ્યા. બીજે દિવસે ગામ એકત્ર કર્યું અને દરેક ગામના વડીલો આવી અને ઝાડીમાં પ્રવેશ કર્યો, માટી એક બાજુ કરી અને ત્યાંથી શંકર ભગવાન પ્રગટ થયા. એટલે આ શંકર ભગવાનનો ઇતિહાસ છે. બીજું અહીં ગંગા કિનારો, ગંગેશ્વર મહાદેવનું મંદિર અને લોકો વિધિ કરવા માટે કોઈ ગ્રહ શાંતિ હોય કોઈ બી પ્રકારની વિધિ કરવા યજ્ઞ મંડપમાં આવે છે. અહીં યજ્ઞ મંડપ બનાવેલો છે અને આની પાછળ ગંગા કિનારો છે ત્યાં લોકો કાર્તક મહિનામાં અને ચૈત્ર મહિનામાં લગભગ 12 માસ જે વિધિ તર્પણ વિધિ કરવા માટે આવે છે. તો જે ગંગા માતાનો ઇતિહાસ એવો છે કે અહીંથી એક વડીલ ખુમારામ નામના મહારાજ ચાલીને ગંગાજીએ જતા હતા. ઘણા વર્ષો સુધી ચાલ્યા અને ચાલતા ચાલતા એમને ખૂબ અવસ્થા થઈ. 7મા વખત ગયા અને માતાજીને પ્રાર્થના કરી, હે માતાજી, હવે મારી અવસ્થા થઈ છે, હું વૃદ્ધ થયેલો છું, મારાથી આવી શકાય એમ નથી, તો આપ મારા ઉપર કૃપા કરો. એમની આર્તવાણી ખૂબ લાગણીની વાણી સાંભળી અને માતાજી પ્રસન્ન થયા અને આકાશવાણી થઈ કે હે ખુમારામ મહારાજ, તમે તમારે ગામ જાઓ અને ગામથી પશ્ચિમ દિશામાં ગાયો લઈને ગોવાળને મોકલો અને હું ગાયની ખરીમાંથી પ્રગટ થઈશ. એના પછી પોતે ઘેર આવ્યા છે. ખૂબ ભક્તિભાવથી સમગ્ર એકત્ર ગામને એકત્ર કર્યું છે. દરેક ગામના વડીલો એકત્ર થયા છે અને આવી અને ત્યાં જ્યાં ગાયની ખરીમાંથી માતાજી પ્રગટ થયા, ગંગા માતા. અને એ ટાઈમની અંદર ખુમારામ મહારાજે કહ્યું હતું કે લોકો ના માને એટલે એ માતાજી મારી તમામ પૂજાની જે વસ્તુ છે હું ગંગાજીમાં પધરાવું છું અને ત્યાં પછી નીકળે તો લોકો માનશે ને કે અત્યારે જગતને ભગતને કોઈ એવા સંબંધો હતા નથી લાગણીના. એટલે માતાજી કહ્યું કે તમારી તમામ પૂજાની સામગ્રી છે એ હવે તમે ગંગાજીમાં પધરાવો અને પછી હું જ્યાં તમે ત્યાં ગામ એકત્ર થશે ગાયની ખરીમાંથી હું પ્રગટ થઈશ અને પછી ત્યાં બધી વસ્તુ નીકળશે. બધા એકત્ર થયા, ગામ ભેગું થયું. બોલો ગંગેશ્વર મહાદેવ કી જય. બાભરથી 7 કિલોમીટર દૂર ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરનો 800 વર્ષ પૂર્વેનો પણ ઇતિહાસ છે. અહીંયા ગંગાજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અહીંયા શ્રાવણ માસમાં દરરોજ ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડે છે, તેમજ 12 મહિના અહીંયા ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડે છે. અહીંયા ગંગા કિનારો આવેલો છે અને અહીંયા પિતૃ તર્પણ કરવા માટે પણ અનેક લોકો બહારથી પણ આવે છે. सालों से आपके मन में बसी वही बेहतरीन क्वालिटी और आपका मन पसंद स्वाद दीपक प्रीमियम स्ट्रॉन्ग टी अब नए पैक में. दीपक चाय, आपका स्वाद हर बार.